ઘણા સમયથી વિચારું છું કે ઘરમાં કઈ પ્લાન્ટ્સ લાવીને લગાવું, પરંતુ કયા લગાવું? બાજુવાળા ચાવડાજીને ત્યાં સરસ મજાના પ્લાન્ટ્સ લાવ્યા છે, તેથી તેમના ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. હું કયા લાવું? તો મિત્રો, આજે આવા જ એક પ્રશ્નનો જવાબ લઈને આવ્યો છું, તો ચાલો જોઈએ. તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલ કેમ છો ગુજરાતીમાં. આજે હું એવા ત્રણ બેસ્ટ પ્લાન્ટ વિશે જણાવીશ કે જેનાથી તમે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખી શકો. આ ત્રણ બેસ્ટ પ્લાન્ટ છે એરિકા પામ, સ્નેક પ્લાન્ટ અને મની પ્લાન્ટ. આવો આના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ છે એરિકા પામ, તેને લિવિંગ રૂમ પ્લાન્ટ પણ કહે છે. એરિકા પામ CO2 એટલે કે વાતાવરણમાં ફેલાયેલા કાર્બન ડાયોક્સાઇડને દૂર કરી શુદ્ધ ઓક્સિજન આપે છે. આને ઓફિસ બિલ્ડિંગોના અંદર પણ રાખી શકાય છે. એરિકાના પાન પાતળા અને લાંબા હોય છે અને ગુચ્છેદાર ડાળીઓમાં ફેલાયેલો હોય છે. આ સદાબહાર પ્લાન્ટ એ ઘરની અંદર અને કોર્પોરેટ ઓફિસમાં પણ રાખી શકાય છે. એરિકા પામ ડાયરેક્ટ સૂર્યપ્રકાશ સહન કરી શકતો નથી અને તેના પાન સુકાઈ જાય છે, માટે આને ઓછા સૂર્યપ્રકાશવાળી જગ્યા અને છાયામાં રાખવો. સ્નેક પ્લાન્ટ બીજો છે. સ્નેક પ્લાન્ટ એને બેડરૂમ પ્લાન્ટ પણ કહે છે મિત્રો, કારણ કે CO2ને કન્વર્ટ કરી અને ઓક્સિજનમાં રૂપાંતર કરે છે, એ પણ રાત્રિના સમયે. છે ને મિત્રો કુદરતનો કમાલ. સ્નેક પ્લાન્ટ એ મિત્રો બહારથી આવતા ઇલેક્ટ્રોનિક રેડિયેશનને પણ એ રોકે છે. સ્નેક પ્લાન્ટને તમે તમારા ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો, દુકાનમાં પણ રાખી શકો છો, ઓફિસમાં પણ રાખી શકો છો, અને તે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને તે સદાબહાર અને ઓછા પાણીની જરૂરિયાત વાળો છોડ છે, તેથી તેનું મેન્ટેનન્સ પણ ઝીરો હોય છે. ત્રીજો અને છેલ્લો પ્લાન્ટ છે મની પ્લાન્ટ. આપ સૌ આ કોમન પ્લાન્ટ થી તો પરિચિત જ છો, મની પ્લાન્ટ. હા મિત્રો, મની પ્લાન્ટ એક અને એક પ્રકારે વાતાવરણમાં રહેલા દૂષિત કેમિકલ અને પોલ્યુશનને શોષી અને શુદ્ધ હવામાં ફેરવે છે. મિત્રો, મની પ્લાન્ટ પણ સીધો તડકો સહન કરી શકતો નથી અને તેના પત્તા બળી જાય છે અને તે સુકાઈ અને છોડ નાશ પામે છે, તેથી તેને બને ત્યાં સુધી છાયડે અથવા ઘરની અંદર લગાવવાનો આગ્રહ રાખવો. મિત્રો, આ ત્રણેય પ્લાન્ટ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચમાં ઘર માટે બેસ્ટ સાબિત થયેલા છે. આ માટેનું જો આપને પ્રૂફ જોઈતું હોય તો હું તેની લિંક અને રિસર્ચ ડોક્યુમેન્ટ મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જે આપ જોઈ શકો છો. તો મિત્રો, તમને અમારા વિડિયો ગુજરાતીમાં કેવા લાગે છે એ કોમેન્ટમાં ચોક્કસથી લખીને મોકલજો. અને જો મિત્રો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. બીજા આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા.